ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આપણે આગળ શું જોયું હતું? ધોરણ 3 પર્યાવરણ પાઠ 18 રમતા રમતા, એની અંદર આપણે અમુક ઓરડાઓ જોયા હતા. હવે આપણે એના અમુક સવાલના જવાબ જોઈએ. રમત રમવા ઉપરાંત તમને બીજું શું કરવું ગમે છે? મને રમત રમવા ઉપરાંત બીજા ઘણા કામ કરું છું, જેમ કે ભણવાનું, ટીવી જોવાનું, ગીત ગાવાનું, ચિત્ર દોરવાનું, ડાન્સ કરવાનું, વાસળો વગાડવાનું, વાંસળી વગાડવાનું, કરાટે ખરીદી કરવાનું, દાદા દાદી સાથે મંદિર જવાનું, વૃક્ષો અને છોડને પાણી પાવાનું વગેરે. બાળ મિત્રો, રમત સિવાય પણ અમુક ઘણા એવા બધા કામ છે કે જે આપણે રોજ કરી શકીએ છીએ. તો કે આપણે કશું, તો કે ભણવાનું કામ આપણને ગમવું જોઈએ, ટીવી જોવાનું, ગીત ગાવાનું એ તો તમને ગમતું જ હશે, ચિત્ર દોરવું, પછી ડાન્સ કરવો, ડાન્સ કરવાની પણ ખૂબ મજા આવે છે ને આપણને, વાંસળી વગાડવાનું, કરાટે ખરીદી કરવાનું, દાદા દાદી સાથે મંદિરે જવાનું કામ, વૃક્ષોને પાણી, છોડને પાણી પાવાનું, આ બધું કામ આપણને ગમતું હોય છે અને આપણે કરવું પણ જોઈએ, એમાં આપણને ખૂબ મજા આવે છે. રંગ પૂરો, તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે? તમારા કુટુંબના સભ્યો નવરાશની ફળોમાં શું કરે છે તે ચિત્રોમાં રંગ ભરો, જરૂર જણાય ત્યાં ચિત્ર દોરો અને લખો. બાળ મિત્રો, તમારા કુટુંબની અંદર કોઈ એવા વ્યક્તિ છે જેનો ફ્રી ટાઈમ હોય, એટલે કે સાવ નવરા હોય ત્યારે કંઈક ને કંઈક કામ કરે છે, તો એ શું કામ કરે છે? આટલા જે ચિત્રો આવ્યા છે એમાંથી કોઈ કામ કરે છે? જોઈએ કયા કયા ચિત્ર આવ્યા. તો કે વાંચવાનું, વાંચવાનું કામ કરતા હોય તો તમારે આમાં કલર ભરવાનું, સીવણ કામ અને ભરતકામનું કામ કરતા હોય તો આમાં કલર ભરવાનું, નૃત્ય કરવું ગમતું હોય, નૃત્ય કરતા હોય તો આમાં કલર ભરવાનું, વાટો કરવી ગમતી હોય તો આમાં કલર કરવાનો, છોડની સંભાળ રાખવી ગમતી હોય તો આમાં કરવાનો, ટપાલ ટિકિટ સંગ્રહ કરવી ગમતી હોય તો આની અંદર રંગ પૂરવાનો. તો આવા તમને ચિત્રો આપ્યા છે એમાંથી તમારા ઘરે તમારા વ્યક્તિ વડીલ કોઈ વ્યક્તિ હોય એ જે કામ કરતા હોય, તમને એમ લાગતું હોય કે ફ્રી સમયની અંદર આ કામ કરે છે, તો એની અંદર તમારે રંગ પૂરવાનો છે. આ પાઠ્યપુસ્તકની અંદર જ રંગ પૂરવાનો રહેશે. ઓલિમ્પિક રમોત્સવ વિશ્વનો સૌથી મોટો રમોત્સવ છે. બાળ મિત્રો, આપણને પૂછી કોઈ કે સૌથી મોટો રમોત્સવ કયો છે? તો કે ઓલિમ્પિક રમોત્સવ, જેમાં વિશ્વના 200 કરતા વધારે દેશના ખેલાડીઓ જુદી જુદી રમતોમાં ભાગ લે છે. વિશ્વના 200 થી ખેલાડીઓ છે, 200 કરતા પણ વધારે દેશના ખેલાડીઓ એની અંદર રમતોમાં ભાગ લે છે. પછી ખેલ મહાકુંભ, તો કે રમત ગમતને વેગ આપવા અને રમત ગમત ક્ષેત્રની પ્રતિભાઓને શોધીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં પણ આવે છે. શું છે કે કઈ જે રમત ગમત છે એની ક્ષેત્રમાં કઈ વ્યક્તિ પ્રતિભા પ્રતિ કઈ વ્યક્તિ વધારે શ્રેષ્ઠ છે એ શોધવા માટે, આવી રીતના પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને એની અંદર જે વ્યક્તિ ખેલાડીઓ બને છે એને ઇનામ આપે છે અને પ્રોત્સાહિત પણ કરે છે, એટલે એ વ્યક્તિ છે એની અંદર વધારે ધ્યાન આપે અને એની અંદર માહિર બને, તો એ વ્યક્તિને એની શક્તિની ખબર પડે કે હું આ આ રમતની અંદર આટલું બધું, આટલી બધી રમત વીરતા ધરાવું છું અને હું વિજેતા પણ બનવું છું. બાળ મિત્રો, તો તમારે પણ આવા કોઈ રમતનું સ્પર્ધા હોય, કોઈ પણ સ્પર્ધા હોય તો એની અંદર ભાગ લેવો જોઈએ, તેથી આપણને જીતીએ નહીં તો કંઈ નહીં. રમત રમવા માટે જીતવું જરૂરી નથી, પણ તમે રમત રમશો તો તમને ખૂબ મજા પણ આવશે અને તમને ખબર પણ પડશે કે આ રમત કઈ રીતના રમાય છે. બાળ મિત્રો, અહીંયા આપણો આ પાઠ ધોરણ 3 પર્યાવરણ પાઠ 18 રમતા રમતા પાઠ પૂરો થાય છે. તમારે આ પાઠની અંદર આપણે શું શીખા? તો કે કઈ રમત છે, ક્યાં રમાય છે, પછી આપણે જે પહેલાની જૂની રમતો યાદ કરી, જેમ કે છે સતોડિયું છે, સંતા કુકડી છે, ગિલ્લી ડંડા છે, પાચીકા છે, તો આવી અલગ અલગ ઘણી બધી રમતો છે. પછી તમારા દાદા દાદી કે મમ્મી પપ્પા પાસેથી પહેલાંની રમતો એમ પૂછવાનું, મમ્મી તમે પહેલાંના સમયમાં કેવી રમત રમતા હતા? કદાચ મેં કીધું હોય એના કરતાં અલગ પણ કે તો તમને રમત વિશે ખબર પડે અને તમારે પણ આવી રમત છે એ રમાય, તો તમને પણ વધારે એનો આઈડિયા આવે કે આ રમત કઈ રીતના રમાય. રમત પણ એક અભ્યાસનો ભાગ છે.
એવું નથી કે ખાલી ચાર ચોપડીનું જ્ઞાન હોવું જરૂરી છે, આપણે ક્યારેક બહાર ક્યાંય જશું, કાંઈ જોશું તો આપણને વધારે ખ્યાલ આવશે, અને આપણે બહાર ક્યાંક જવામાં પણ આપણે કોઈ દિવસ પાછા નહીં પડી, અને તમે પહેલી વાર અહીંયા રમેલા હશો તો તમે બીજી વાર રમવામાં પણ માહિર રહેશો, તો પણ આપણે પણ બધી રમતો રમવી જોઈએ, અને આપણને રમત રમો કે ન રમો પણ એ રમતો વિશે માહિતી પણ હોવી જોઈએ કે એ રમત છે, કઈ રમતની અંદર કેટલા ખેલાડીઓ હોય, કઈ રમતમાં કેટલા ખેલાડીઓ હોય, કઈ રમત ક્યાં રમાય, કઈ રમતમાં કેટલી વસ્તુઓ જોઈએ, તો આવી બધી આપણને ખબર હોવી જોઈએ. અને હવે તમારે શું કરવાનું છે, તો કે આપણે આજે જેટલું જે જોયા સવાલના જવાબ છે એ તમારે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર પૂરવાના રહેશે. આના પછીનું આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સવાલના જવાબ, ખરા ખોટા, વિકલ્પો, ખાલી જગ્યા જોડતા છે, એ બધું આપણે આના પછીના પીરિયડની અંદર જોઈશું. બાળમિત્રો, તો મને એવું લાગે છે કે તમને પણ આ પાઠની અંદર ખૂબ મજા આવી છે, કે આના જે પાઠમાં છોકરા છોકરી રમતા હતા ઢીંગ ઘર ઘર, તમે પણ ઘર ઘર રમતા હશો તો એમાં પણ આપણે ઢીંગલી છે, પછી ક્યારેક આપણે ડોક્ટર ડોક્ટર રમીએ છીએ, ટીચર ટીચર રમીએ છીએ, આવી પણ રમતો છે જે આપણે ઘરની અંદર રમી શકીએ છીએ, જેમાં કે આમાં આપણે છોકરાઓએ જોયું કે છોકરા કઈ રમત રમતા હતા ઘર ઘર, તો એની અંદર એને ઢીંગલીની જરૂર પડી, અને શું કીધું, ઢીંગલી હોય તો આપણને ખૂબ મજા આવે, તો ઢીંગલીની એમ ઢીંગલી એને વધારાના કાપડમાંથી બનાવી અને એ લોકો રમત રમતા હતા, તો આપણે પણ એવું વેસ્ટમાંથી બેસ્ટ કંઈક બનાવી અને આપણે પણ એવી પ્રવૃત્તિ કરીએ જે આપણે જાતે કરવાની છે, કોઈ પાસે કરાવવાની નથી. પછી તો કે અમુક આપણને રમત ન આવડતી હોય તો જે બાળકોને રમત આવડતી હોય એની પાસેથી આપણે શીખી લેવાય અને વ્યવસ્થિત રીતે રમત રમીએ તો આપણે એની અંદર વિજેતા પણ થઈ શકીએ છીએ. ડાયરેક્ટ તો આપણે વિજેતા નથી થઈ શકતા, પણ કદાચ જો તમે એ રમતની અંદર થોડુંક વધારે ધ્યાન આપો તો તમે પણ એ રમતની અંદર વિજેતા થઈ શકો છો. તો હવે આપણે આગળની કોઈ બીજી રમતો જોયા, તો કે ગિલ્લી દંડા, સંતા કુકડી, કબડ્ડી છે, ક્રિકેટ છે, ખો ખો છે, વોલીબોલ છે, પછી બાસ્કેટબોલ છે, પછી ટેબલ ટેનિસ છે, તો આવી અલગ અલગ ઘણી બધી આપણે રમત જે જોયા એ રમત વિશે હવે તમને પણ કદાચ ખબર તો હોવી જોઈએ. બીજું એ પણ ખબર હોવી જોઈએ કે આપણી રાષ્ટ્રીય રમત કઈ છે. બાળ મિત્રો, તમને ખબર છે, મેં આમ આપણે તમને ચિત્ર બતાવ્યું હતું પણ હું ત્યારે કહેતા ભૂલી ગઈ આપણી રાષ્ટ્રીય રમત છે એમ, તમને ખબર હોય તો કયો મને. આપણી રાષ્ટ્રીય રમત કઈ છે, હોકી. આપણને કદાચ કોઈ પૂછે, આપણે રમતા રમતા પાઠ તો જોયો પણ આપણને કદાચ કોઈ પૂછે કે તમારી રાષ્ટ્રીય રમત કઈ છે, તો આપણને ખબર હોવી જોઈએ આપણી રાષ્ટ્રીય રમત હોકી છે. કઈ રમત છે, હોકી. હોકીનું ચિત્ર મેં તમને બતાવ્યું હતું પણ તમે પણ હોકીનું ચિત્ર કદાચ જોયું હશે કે હોકી રમતા પણ કોઈને જોયા હશે. પછી આપણને ડાન્સ છે, કરાટે છે, આવી રમતો અલગ અલગ રમી આપણને ગમે છે. કરાટાની અંદર શું હોય તો કે કરાટાની અંદર પણ કરાટે શીખવામાં આવે છે, કે આપણે કદાચ કરાટે આવડતા હોય તો આપણે કોઈ પણ એવું વ્યક્તિ આપણી સામે આવી ગયું હોય ને તો આપણે એને હરાવી શકીએ નહીં, બોલો સોરી, આપણને મારીને જઈ શકે નહીં, આપણે એને પહોંચી વળીએ. તો આવી અમુક રમતો છે એ આપણને જીવનમાં પણ ખૂબ ઉપયોગી છે, આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી રમતો ઉપયોગી છે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. તો બાળ મિત્રો, આપણને પણ આવી અલગ અલગ રમતો છે એની માહિતી હોવી જોઈએ અને રમત આપણે પણ રમવી જોઈએ, અને આખો દિવસ રમત રમવી જરૂરી નથી, આપણે ભણવામાં પણ ધ્યાન આપવાનું છે, પણ દિવસમાં જે તમે ટીવી જોવામાં ટાઈમ પસાર વધારે કરો છો એની જગ્યાએ તમે એક રમત પણ રોજની અલગ અલગ એક રમત રમો તો તમને પણ ખૂબ મજા આવશે અને તમારું ભણવામાં પણ એટલું ધ્યાન રહેશે. સારું, ત્યાં સુધી આપણે આગળનો પાઠ પછી આવતા પીરિયડની અંદર જોઈશું, ત્યાં સુધી આવજો, બાય બાય.